હમણાં મારી ઘરવાળી છે ને આમ ખુલ્લા વાળ રાખીને આટા મારતી હતી. મેં કીધું આ ખુલ્લા વાળ રાખીને આટા મારશો જરાક માથું બાંધ આને કરું ઘાસ ઉગ્યું એવું લાગે છે. મન કે એટલે જ હું વિચાર કરું કે ગધેડો કેમ મારી વાંય વાંય ફરે છે. એટલે હું ગધેડો છું. હા હમણાં હું સવારમાં ઉઠ્યો મને ઉઠે જ ખરે ને. સવારમાં ઉઠ્યો ને તો મારી ઘરવાળી મને કે તમે નકરા કે રાતે હુતા ને પછી ઊંઘમાં નકરી રાડ્યું જ પાડી છે કે હું કામ રાડ્યું પાડતા હતા. મેં કીધું ભલામણી સપનામાંય તું નથી માનતી મેં એટલે મારે રાડ્યું પાડવી પડે. બોલ. અને આ સ્ત્રીની વાત આવે પતિ પત્નીની વાત આવે એટલે એક વાત કહી દો. જો કહેવાય બકરી ઈદ કપાય બકરો. હવારના પોરમાં ઘણા તમે જોજો 5 વાગ્યામાં કુકડો છે ને હવારના પોરમાં આમ આળા મોડી ગયા કુકરા 5 વાગ્યાનો રાડ્યું પાડતો હોય. કુકડી 10 વાગે ઉઠે અને પછી શા બનાવે ને કુકડો શા ભેગો થાય ઈ બનાવે તો કુકડાને હોટલમાં પીવી પડે. હવે કુકડાના ઈ હાલ છે તો આપણે શું થાય ભાઈ. અને જો તમે જો રોડે બાયપાસ રોડ સર્જરીમાંય બાયપાસ સર્જરી ભાઈનું કાંઈ છે જ નહીં. ભાઈ બધા હપ્તા ભરવા આવ્યા છે. અમુક માવા ખાવા આવ્યા અમુક હપ્તા ભરવા આવ્યા કાંઈ છે જ નહીં. હા હમણાં એક બેન બીમાર પડ્યા ને તો એ બેન બીમાર પડ્યા ને તો શાયરી બોલતા હતા. ના કોઈ દવા કામ આવી ના કોઈ તાવીજ કામ આયા પતિ છે ઝઘડા ક્યા ફિર થોડા આરામ આયા. હમણાં મારી બાજુમાં એક દાદા બહુ બીમાર હતા ને દાદા ભયંકર દાદા બીમાર પડ્યા એટલે ડોક્ટર સાહેબ વિઝિટમાં આવ્યા. વિઝિટ કરી ડોક્ટર સાહેબે વિઝિટ કર્યા પછી ડોક્ટર સાહેબે ડોસીમાને કીધું કે આ દાદા છે ને આજની રાત માંડ કાઢશે. હવે આનો પતી ગયું છે આનો કેસ ફેલ થઈ ગયો છે. આજની રાત માંડ કાઢશે એમ કહીને ડોક્ટર સાહેબ વ્યા ગયા એટલે દાદા ઊભા થયા બેઠા થયા તક્યાને ટેકેને પછી દાદાએ ડોસીમાને કીધું કે હું સાંભળ્યું મેં ડોક્ટર સાહેબે એમ કીધું ને કે હું આજની રાતનો મહેમાન છું મેં સાંભળ્યું. હવે આપણે આજની રાતે હું નથી આપણે બે માણા બેહી અને વાતું કરશું. તો ડોસીમાં કે કાંઈ વાંધો નહીં વાતું કરી. એમાં દાદા ને ડોસીમાં બેઠા બેઠા જૂની બધી વાતું કરી. જુવાની નીન જોવા ગયા હતા ઈન બે માણા લગ્ન કરીને ફરવા ગયા હતા ઈન એકાબીજાએ પાન ખવડાવ્યા ઈન બધી જૂની જૂની વાતું કરતા હતા ને એમાં ડોસીમાં નીંદર આવી ગઈ. ડોસીમાં હુઈ ગયા ને તો ભાભા કે હાલે લે તું તો હુઈ હોતે ને ગઈ. તો ડોસીમાં કે હુઈ જ જાય ને મારે સવારે ઉઠવાનું છે તમારે થોડું ઉઠવાનું છે. અને હસોડો હું રહી જ દેવો છે. બોલો લી. હા જો કાળા વાળ હોય ને કાળા વાળ આ જો કાળા વાળ હોય ને કાળા વાળ ત્યાં સુધી માસી ધોળા થાય એટલે ડોસી. હા હમણાં એક ડોસીમાં માથું ઓળે કૂંચ નીકળે ને એની ફિંડલી બનાવે. માથું ઓળે કૂંચ નીકળે ની ફિંડલી બનાવે વાટકામ બોળીને મૂકે. મેં કીધું ડોસીમાં શું કરો છો. મન કે કાળા વાળ. મેં કીધું આ ઉંમરે કાળા કરીને ક્યાં જવું. મન કે રોયા એમ કાળા નથી કરતી. મેં તો મન કે આ ગૂંચ નીકળે ને આ ધોળા વાળની ગૂંચ કોઈ લેતું નથી. અને કાળા વાળ છે ને 80 ના 100 ગ્રામ જાય એટલે કે એને આમ ફિંડલી બનાવી અને કલરમાં બોળીને કાળા કરીને પટપટ બટકાવે આવા છે. બોલો. આ ભૂકા કાઢી નાખે એવા ગુજરાતી છો. હા હમણાં એક ડોસીમાં તો કેરી લેવા ગયા. બોલો કેરીવાળા. કેરીવાળા કે ભાઈ કેરીનો શું ભાવ છે. તો લો કેરીવાળો કે માડી 50 ની કિલો. તો ડોસીમાં કે એક કામ કર 3 કિલો આપ પણ હડેલી જોતી છો મારે. તો લો કેરી વાળો કે ભાઈ હડેલી બડેલી કેરી ન હોય બધી હારી જ હોય. તો ડોસીમાં હાલતા છે કે મારે તો હડેલી જોતીશ. તો ઓલા કેરી વાળા પાછા બોલે માડી અહીંયા આવો એમ કરીને એને ગોતી હડેલી કેરી ગોતીને જોખીને 2.5 કિલો થઈ. એટલે ઓલો કેરી વાળો કે માડી 2.5 કિલો છે આમાં ડાઘ વાળી ચાંદી વાળી હડેલી બધી છે 2.5 કિલો છે. બોલો આપી દઉં. ડોસીમાં કે એ સાઈડમાં મૂકી દે અને ઓલીમાંથી 3 કિલો આપ. આ બુદ્ધિ બોલો ભૂકા કાઢી નાખે ભયંકર બુદ્ધિ હો.